सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ चैताली पटेल मारा वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। धोरण चार विषय योग पाठ 15 लालच में लपटाया लवजी भाई। लवजी भाई गामडा में रहे खेती करे अने आनंद करे भागजीनो धंधो चोरीनो। एक दिवस लवजीभाईना गाममा चोरी करवा गयो। गाममा एक सेठना नोकर जागी गया अने बापજીને પકડી લીધો। તે વખતે રાતના 1:30 વાગ્યો હતો। આથી નોકરે સેઠને ઉઠાડ્યા નહીં અને બાપજીને બહાર ઝાડ સાથે બાંધી દીધો। સવારે જોયું જશે એમ વિચારી તેઓ સૂઈ ગયા। અહીં શું કહેવા માંગે છે કે લવજીભાઈ હતા તે એક ખેતરમાં ખેતી કામ કરતા હતા અને વાઘજી હતો તે ચોરીનું કામ કરતો હતો। એટલે બંનેનું કામ શું હતું? એકનું ખેતી કરવાનું હતું અને એકનું ચોરી કરવાનું હતું। એટલે વાઘજી છે ને લવજીભાઈના ગામમાં ચોરી કરવા માટે ગયો અને એક શેઠના ઘરમાં તે ચોરી કરવા ગયો પણ શેઠના નોકરો જાગી ગયા અને તેને પકડી લીધો અને તેને ઝાડ સાથે બાંધી દીધો। સવારના 4 વાગ્યા લવજીભાઈ પોતાના નિત્યક્રમ અનુસાર પોતાની બે ભેંસો અને પાડીઓને લઈને ખેતરે જવા નીકળ્યા। તેમણે શેઠના ઘરે પાસે ઝાડ સાથે એક માણસને બંધાયેલો જોયો। તેઓ વિચારવા માંડ્યા કે કોણ હશે આ માણસ, કેમ બાંધ્યો હશે તેને, ભૂતપ્રેત હશે। હવે વાઘજીને છટકવાનો અવસર આવ્યો। લવજીભાઈ તેની પાસે પહોંચ્યા। લવજીભાઈએ પૂછ્યું, કોણ છો ભાઈ, કેમ અહીં બંધાયેલો છો? બાપજીએ ઉત્તર આપ્યો, ભાઈ હું તો આ ગામમાં નવો છું, હું રસ્તામાં જતો હતો ત્યારે એક દાનવીર ચોર મળ્યો, તે પોતાનું ચોરેલું ધન દાનમાં આપવા ઈચ્છતો હતો, મેં તે લેવાની ના પાડી તેથી મને બાંધ્યો। અહીં શું કહેવા માંગે છે? લવજીભાઈ છે ને રોજ વહેલી સવારે 4 વાગ્યે પોતાના ભેંસો અને પાડીઓને લઈને ખેતરે ચરાવવા જાય। રોજનો એનો નિત્યક્રમ હતો તો એ પોતાના ભેંસોને લઈને તે ચરાવવા જતા હતા અને તેને ઝાડ સાથે બાંધેલો આ વાઘજીને જોયો અને તેના મનમાં ઘણા વિચાર આવ્યા કે અત્યારે અડધી રાત્રે આ 4 વાગ્યે કોને બાંધ્યો હશે, આ માણસ કોણ હશે, ભૂતપ્રેત હશે કે કોણ હશે, એવા એના અનેક વિચારો મનમાં આવ્યા। પણ લવજીના ભાઈને સારી દાનત હતી પણ વાઘજીના મનમાં કપટ હતો એટલે વાઘજીએ એવું વિચાર્યું કે ચાલો હવે આ ભાઈ મારા લાગમાં આવ્યો છે અને એને ખોટું ખોટું કીધું। કોઈ દિવસ કોઈ દાનવીર ચોર હોય, કોઈ ચોરી કરીને પોતાનું દાન કોઈ સાચવવા આપે બરોબર, અને કોઈ ચોરી કરે તો કઈ દાન થોડા દેવાના હોય, તો દાન કરે તો થોડી શું કામ કરે, એટલે આ વાઘજી છે ને ખોટું બોલ્યો બરોબર। હવે લવજીભાઈ બોલ્યા, એ શું કહીને ગયો? વાઘજી બોલ્યો, એ કહેતો ગયો છે જો તું ધન નહીં લે તો હું તને મારી સાથે બહુ જ માર મારીશ। એટલે કે એમ કહેતો હતો કે જો તું આ મારું ધન નહીં લે તો હું તને ખૂબ માર મારીશ, ચાલ હું તને છોડી દઉં છું, તારી જગ્યાએ મને બાંધી દે અને આ મારી ભેંસોને આથમણે ખૂણે લવજીભાઈ ફાર્મમાં પહોંચાડી દે, ચોર જે ધન આપશે તે હું લેવાનો। આમ લાલચમાં લપટાયેલા લવજીભાઈએ પ્રસ્તાવ મૂક્યો। વાઘજી તો તકની રાહ જોતો જ હતો, લવજીભાઈએ તેના બંધન છોડ્યા, તેની જગ્યાએ લવજીભાઈને બંધાઈ ગયા। વાઘજી તો છૂટ્યો, સાથે લવજીભાઈની ભેંસો પણ લઈ ગયો। અહીં શું કહેવા માંગે છે કે લવજીભાઈ લાલચમાં લપટાઈ ગયા બરોબર અને વાઘજીને છૂટવાનો મોકો મળ્યો અને એને એમ કહીને કહ્યું કે હમણાં ચોર આવશે અને તમને ધન આપશે અને પોતે લવજીભાઈને વાઘજી પોતાની જગ્યાએ બાંધી દે છે અને વાઘજી લવજીભાઈની ભેંસોને લઈને ચાલ્યા જાય છે। સવાર પડી આખા ગામમાં ચોરીની વાત પ્રસરી ગઈ હતી, ઝાડ નીચે લોકો આવવા માંડ્યા હતા। લવજીભાઈને જોઈને સૌને આશ્ચર્ય થયું, અરે આ તો ભગવાનનો ઘરનો માણસ છે, આ ચોરી ન કરે। શેઠના નોકરોએ જોયું કે રાત્રે પકડીને બાંધ્યો હતો તે આ માણસ નહોતો, તેમણે આવીને પૂછ્યું, લવજીભાઈ બધી વાત કરી, ગામ લોકો બોલ્યા, લવજીભાઈ આખરે તમે લાલચમાં લપટાયા ખરા, બાળ દોસ્તો આપણે પણ સાવચેતી રહેવું જોઈએ, કોઈ
લાભ લાલચમાં સપડાવવું નહીં, પ્રામાણિક જીવન જ જીવવું જોઈએ અને સાચું જ બોલવું જોઈએ અને સાચું જીવન જીવવું જોઈએ. એ શું કહેવા માંગે છે કે લવજીભાઈને ધનની લાલચ લાગી બરોબર, અને વાઘજી તો ઉલટાનો કેને કે ચોરી કરવા આવ્યો તો પણ છટકી ગયો અને એ લવજીભાઈની ભેંસોને પણ ચોરીને લઈ ગયો. અને લવજીભાઈ તો ભગવાનના ઘરનું માણસ હતા અને જ્યારે રાત્રે બાંધ્યો તો ત્યારે એ તો બીજો માણસ હતો. એટલે નોકરોના જે શેઠના નોકરો છે એ નોકરે શું કીધું કે જે લોકો જે ભાઈને મેં બાંધ્યો તો આ ભાઈ નહોતા, આ તો કોઈક બીજું જ છે. એટલે હંમેશા આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, કોઈ દિવસ કોઈની વસ્તુમાં મોં નહીં રાખવાનો, કોઈની વસ્તુમાં ચીજ વસ્તુમાં લેવું લેવું નહીં રાખવાનું બરોબર. અને લાલચ રાખવી નહીં, લાલચ હંમેશા બુરી ચીજ છે બરોબર. પાઠમાં મજા આવીને બાળકો, થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.